सर्वे भक्तों ने साधना राम कबीर। रामनवमी अर्थात कृपानाथ नो समो। सदगुरु श्री जीवनजी महाराज 400 वर्ष थी आपने दल ने राह जोया विना कृपानाथ नो समय समो उजवानो आह्वान अपनावेलू छे। राम अने कृष्ण એમને આપણે કૃપાનાથ તરીકે ઓળખીએ છીએ અને સમાજ દલની રાહ જોયા વિના વર્ષોથી સમો આવીને ઉજવતા હતા। બે હજાર ઓગણીસમાં આવેલું વાવાઝોડું 2021માં પણ ચાલુ છે। 2020માં આપણે રામનવમી ન ઉજવી શક્યા। અત્યારે પ્રત્યક્ષ રીતે આપણે રામનવમી ઉજવી શકીએ એમ છીએ નહીં, પરંતુ રામનવમી પૂર્વે હું સમાજને સંદેશો આપવા માગું છું કે કૃપાનાથનો સમય આપણે સૌ સાથે મળીને ઉજવીએ, હળી મળીને ઉજવીએ, ઓનલાઈન ઉજવીશું। જો કે સમાજનો ઘણો મોટો વર્ગ આજે ઉત્સાહી છે, તૈયાર થઈ ચૂક્યો છે રામનવમીનો સમય ઉજવવા માટે। આપણ તૈયાર રહો, જે ભાગ ન લઈ શકે એ ઓનલાઈન જોઈને પણ એના ભાગીદાર બનો, આનંદ માનો। અત્યારે જે મારે વાત કરવી છે તે રામનવમી આપણા માટે ખૂબ યાદગાર છે અને આ પહેલી રામનવમી એવી હશે જેમાં કાંતાબા અને જગદીશ મહારાજની હાજરી નથી। એમની ગેરહાજરીમાં આપણે આ સમય ઉજવવાનો છે અને માત્ર મહારાજ અને બાની વાત નથી, આપણે સમાજના ઘણા બધા મહાનુભાવોને, વ્યક્તિઓને, સ્વજનોને, સ્નેહીઓને આપણે ગુમાવ્યા છે આ મહામારીના સમયમાં। ફરી એકવાર આપણે આપના ધૈર્ય, આપની ભાવનાઓની જે આ કસોટી થઈ રહી છે એમાંથી પાર ઉતરવાનું છે અને આપણા સાચા આધ્યાત્મને ઓળખીને સાચા રામને આપણે ઓળખવાના છે। દશરથ પુત્ર રામને આપણે સૌ જાણીએ છીએ। દશરથ પુત્ર રામ પર જગતભરમાં 25,000થી વધારે કથાઓ લખાઈ ચૂકી છે, પરંતુ કદાચ આપણને જાણીને નવાઈ લાગશે। વાલ્મીકીએ શરૂ કરેલી કથા સમયાંતરે જગતમાં બદલાતી ગઈ અને વિશ્વભરમાં ફેલાઈ। આ રામનો પ્રભાવ છે, પણ જગતભરમાં લખાયેલી તમામ રામ કથાઓ એકબીજાથી ભિન્ન છે। પાત્રો સમાન, નામ સમાન છે, પણ દરેકનો રામ ભિન્ન છે। વાલ્મીકીનો રામ એ તુલસીદાસનો રામ નથી, અને તુલસીદાસનો રામ એ કબીરનો રામ નથી। એ જ પ્રકારે મહાત્મા ગાંધીએ પણ રામની વાત કરી તો મહાત્મા ગાંધીનો રામ પણ જુદો છે, અને જીવનજીમાં એક સાખીમાં કહ્યું છે કે રામ રામ સબ કહતા નામ ન ચિન્હે કોઈ, અનામી નામ પાયો જીવના સદગુરુ કે ઉપકાર।
રામ રામ તો આખું જગત કરે છે, રામ આખા જગતમાં ફેલાયેલું નામ છે, જગતના ઘણા બધા લોકોને ખબર છે, આરાધ્ય નામ છે, પૂજનીય નામ છે. પરંતુ રામ ને ઓળખવા, રામને સમજવા, રામની અનુભૂતિ કરવી એ જુદો વિષય છે, એ અધ્યાત્મનો વિષય છે. રામની કથા સાંભળવી, કથાનો પાઠ કરવો, પઠન કરવું, શ્રવણ કરવું, એ આખી વસ્તુ જુદી છે. અને રામનું ચિંતન કરવું અને એના અધ્યાત્મમાં ઊંડા ઉતરવું એ વિષય ભિન્ન છે. ત્યારે ઉદા ભક્ત રામ કબીર પરંપરાએ આજે ચિંતન કરવાનો દિવસ આવી રહ્યો છે. મારા પર ઘણા સંદેશો આવ્યા કે કબીર જે ચાર રામ બતાવ્યા છે, તો ચાર માંથી આપનો રામ કયો? એ રામને આપણે ઓળખવાનો છે, એને સમજવાનો છે અને એની યાત્રાએ આપણે આગળ વધવાનું છે. ત્યારે સમાજને આજે આહ્વાન કરું છું કે આવો આપણે રામ જન્મ મહોત્સવ ઉજવીએ, કૃપાનાથનો સમય ઉજવીએ અને આપણા રામને ઓળખવાનો આપણે પ્રયાસ કરીએ. આપનો રામ, કબીરનો રામ, ઉદા ભક્ત સમાજનો રામ, આપના સૌનો રામ, એ કયો રામ છે? થોડાક દિવસો પહેલા મારા પર એક સજેશન આવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક સમાજ, અનેક સાધુ સંતો, અનેક સંસ્થાઓ અઢળક દાન કરી રહ્યા છે, એમના નામથી કરી રહ્યા છે. તો ઉદા ભક્ત રામ કબીર પરંપરાએ પણ એનું પ્રદાન આપવું જોઈએ. આપણે એવું કંઈ કરી શકીએ? આવું એક સજેશન આવ્યું હતું, ઉમદા સજેશન હતું, હું એનો ઇનકાર નથી કરતો. પરંતુ આપનો રામ અને જીવનજીમાં જે બતાવેલો રામ, એને ઓળખ્યા વિનાનું કાર્ય એ અંધારા કૂવામાં ભૂસકા મારવા સમાન છે. રામની વાત આપણને ગમે છે, રામનું ચરિત્ર આપણને ગમે છે, પરંતુ આપણે કબીરના રામને પ્રગટ કરવાના છે. કબીર એમ કહ્યું કે પથ્થર પૂંજે હરિ મિલે, મેં પૂંજું પાર, તાતે ચક્કી બલી પીસ ખાઈ સંસાર. મંદિર અને પથ્થર પૂંજાની વિપરીત વાત કરનાર કબીર એ સાચા રામની વાત કરે છે, સાચા રામને ઓળખવાની વાત કરે છે. બની શકે અયોધ્યામાં રામ જન્મ્યા હશે, બની શકે એમની કર્મભૂમિ છે, જન્મભૂમિ છે, પરંતુ રામ એ તો વિશ્વવ્યાપી છે અને ભારતના સીમાડાઓને વટીને અનેક દેશોમાં રામ વ્યાપેલા છે, અનેકના હૃદયમાં બિરાજમાન છે. તો આપણે એ રામને શોધવાના છે, આપણે એ રામની પાસે જવાનું છે, એની આરાધના કરવાની છે. અને રામનવમી એ મારા માટે યાદગાર છે. 1997 ની રામનવમી એ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ અને યાદગાર રામનવમી છે અને રહેશે. જીવનજી મહારાજની પરંપરામાં રાઘવદાસ મહારાજના સ્વધામ ગમન પછી
આ પરંપરા બે વિભાગમાં વેચાય, વિઠ્ઠલદાસ અને વસંતદાસ જુદા પડ્યા. પછી સાતમી પેઢીએ મને અવસર પ્રાપ્ત થયો, વડીલ બંધુ મોરબ્બી કંચનભાઈ આમંત્રણથી બુડેલીમાં જવાનું થયું. રામનવમીનો સમય માને ઉજવ્યો. સાત પેઢીએ સંબંધો બંધાયા, સ્વામી પરિવાર એક થયો. આ રામનવમી મારા માટે યાદગાર છે, હું ક્યારેય જિંદગીમાં ભૂલી શકું એમ નથી. અને આ શુભ અવસર મને પ્રાપ્ત થયો એનું ગૌરવ અને અહોભાગ્ય હું આજે વ્યક્ત કરું છું. ત્યારે ફરી એકવાર સમગ્ર સમાજને અપીલ કરું છું, આપણે એક થઈ શકીએ એમ નથી, એક સ્થાન પર ભેગા થઈ શકીએ એમ નથી, પણ આપ જ્યાં બેઠા છો, આપ જ્યાં પણ છો, ત્યાં વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠા હશો, આવો આપણે રામ જન્મ સૌ ઉજવીએ. અને આપણા ચાર રામ જે કબીરે કયા છે, એ ચાર રામને આપણે ઓળખવાનો પ્રયાસ કરીએ. કબીરે એમ કહ્યું કે એક રામ દશરથ ઘર ડોલે, એક રામ કા સકલ ઘટ પસાર, એક રામ ઘટ ઘટ મેં બસે, એક રામ સબન સે ન્યાર. તો કોણ રામ દશરથ ઘર ડોલે, કોણ રામ ઘટ ઘટ મેં બિરાજે, કોણ રામ કા સકલ પસાર, અને કોણ રામ સબન તે ન્યાર. તો આ રામને આપણે ઓળખવાના છે. થોડોક ઇંતજાર કરો, થોડીક રાહ જુઓ, આપણે રામનવમી મળીએ, ઉજવીએ, ભેગા થઈને ઉજવીએ. અને જીવનમાં જે કહ્યું છે કે સદગુરુ સંદેશા મોકલે કચા બચા સબ આવ, નામ ચિંતા મને જીવના જે ફાવે સો પાવ. આપણે ભેગા થઈને હવે સંબોધન તો કરી શકીએ એમ નથી, પણ જ્યાં છીએ ત્યાંથી એકત્રિત થઈને આપણે આપણા રામને ઓળખી, આપણે આપણા રામને પ્રગટ કરીએ, આપણી ભાવનાઓને પ્રગટ કરીએ, આપણી અભિવ્યક્તિ પ્રગટ કરીએ, તો 24 અને 25 એપ્રિલે આપણે મળીએ, સૌ જોડાઈએ, સમાજને મજબૂત કરીએ, સંગઠિત કરીએ, એક થઈએ. અને આ ઘડીમાં સૌથી વધારે જરૂર છે વિશ્વાસ, શ્રદ્ધાની. તો સર્વ સમાજને ફરીથી અપીલ કરું છું, આવો આપણે સૌ સાથે મળીને આપણા રામને યાદ કરીએ. સૌને સાદર રામ કબીર. અમોરે વે મારિયા રે શ્રી રામ નામ ના, શ્રી રામ નામ ના. વેપારી આવે વેપારી આવે મારે ગામ ગામ ના રે.